જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરશું મગફળીની અંદર કાબરી ઈયળ વિશે. અત્યારે મોટાભાગના ખેડૂતને એક જ સમસ્યા છે કે કાબરી ઈયળનું કોઈ રીતના નિયંત્રણ આવતું નથી. અત્યારે તમે જોઈ શકો પાછળ મગફળી છે તો એટલું એની અંદર વલ થઈ ગયો છે કે આપણે કોઈ પણ દવાનો સ્પ્રે કરીએ તો નીચે સુધી જાતો નથી. તો સચોટ નિયંત્રણ કઈ રીતના લઈ શકાય કાબરી ઈયળમાં, એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરશું. તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે આપણે વાત કરીએ મિત્રો, અત્યારે તમે જોઈ શકો મગફળીની અંદર વલ સારામાં સારો થઈ ગયો છે. અને અત્યારે જ મેઇન પ્રશ્ન જોવા મળે જે છે કાબરી ઈયળનો. ઉપરથી કોઈ પણ પાંદડું તમને આની અંદર ડેમેજ જોવા નહીં મળે. એનું કારણ છે ગવાઈ અત્યારે હુયા ને એ બધું જ કાપતી હોય છે. તો આનું એક મિત્રો ખાસ કરીને અવલોકન કરવું, જો આપણે ઉપર ઉપર જોશું તો પાંદડામાં કોઈ અસર જોવા નહીં મળે. આ તમે જોઈ શકો, તો આ ઉપર ઉપરના પાંદડા છે તો એની અંદર કોઈ અસર જોવા નહીં મળે. પણ કાબરી ઈયળ નીચે હોય તો એનું ખાસ કરીને મિત્રો સવારના સમયે અથવા સાંજના સમયે જો તમે કાયદેસરીનું અવલોકન કરો તો જ તમને કાબરી ઈયળ છે કે નહીં એ જોવા મળશે. તો ખાસ આ એક વસ્તુનું મિત્રો અત્યારે ધ્યાન રાખવું, જો પાંદડા જોઈ જોઈને આપણે એનું નિરીક્ષણ કરતા હોઈએ કે આની અંદર ઈયળ છે કે નથી, તો એ એક આપણી મોટામાં મોટી ભૂલ છે. અત્યારે ખાસ કરીને ગમે અહીંયા તમે સાંજના સમયે અથવા સવારના સમયે જો આ રીતના નિરીક્ષણ કરીને જોવો, એ જો કાબરી ઈયળ હશે મિત્રો સાવ થળમાં જ પડી હોય. અને જો અત્યારે આપણે આની અંદર દવા છાંટીએ તો ખ્યાલ જ છે, દવા છાંટીએ તો એ પાંદડા ઉપર રહેવાની છે, નીચે જમીન સુધી ઉતરવાની છે નહીં. દવાની આપણે વાત કરવા જઈએ તો એની અંદર આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇડ 0.9% અથવા તો 1.9% સ્પ્રે કરીએ તો સારું રિઝલ્ટ મળે. અથવા તો આપણે જે ગુંથર આવે છે એ ગુંથર અથવા ગુંથર પ્લસ એટ્રાબ્રોન, આ બેનું કોમ્બિનેશન મિક્સ કરીને જો આપણે સ્પ્રે કરીએ તો પણ સારું રિઝલ્ટ મળે છે. રિઝલ્ટ મળે છે મિત્રો એનું કારણ ઉપર ઉપરથી જો ઈયળ ખાવા આવશે તો જ રિઝલ્ટ મળશે. પણ જો નીચેની ઈયળ હશે, અત્યારે હુયાને આપણે ખીલાને કહેતા હોઈએ, એ જો ખાતી હોય તો એની અંદર આપણને રિઝલ્ટ મળવાનું નથી. તો હવે એના માટે શું કરવું મિત્રો કે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે? તો મિત્રો આ વાત કરી આપણે જે ઉપરથી સ્પ્રે કરવાનું છે એના વિશે. જો તમે ઉપરથી સ્પ્રે કરી લીધો અને તમને એમાં સારું રિઝલ્ટ ના મળ્યું, તો હવે આપણે એની અંદર આપણી પાસે લાસ્ટ એક જ ઓપ્શન થયો છે કે મગફળીમાં વલ થઈ ગયો છે, નીચે ઈયળ પુષ્કળ પ્રમાણમાં છે. તો હવે આપણે એની અંદર આપણે ભડકું કહીએ, જો ભડકું છાંટી દેવું તો આપણને એની અંદર 90-95% સુધી મિત્રો ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો હવે આપણે ભડકાનું થોડુંક એના વિશે ડિટેલમાં વાત કરીએ, કઈ રીતના ભડકું બનાવવું શું છે એ. તો ભડકાની અંદર મેઇન પહેલી વસ્તુ જો હોય મિત્રો આપણે જે હોય આપણે ઘઉંનો ભૂસો, આપણે ઘઉંનો ભૂસો અને આ માપ સાઈઝ હું તમને કહું મિત્રો એ 10 વીઘા પ્રમાણે આપણે વાત કરીએ છીએ. તો તમે એની અંદર તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો 10 વીઘાની અંદર વાત કરીએ મિત્રો તો 40 કિલો તમારે ઘઉંનો ભૂસો, જે આપણે ભડકું કહેતા હોઈએ ઘઉંનું, જે એ 40 કિલો જોશે. અને એની અંદર આપણે વાત કરીએ દવાની તો એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોઇડ 5% જે મમરી આવે છે એ 500 ગ્રામ એની અંદર એ મમરી જોશે. અને તેલની વાત કરીએ મિત્રો તો આપણે 250-300 ml જેટલું તેલ જોશે. અને 250-300 ગ્રામ જેટલું આપણે એની અંદર ગોળ નાખવાનો છે. અને જરૂર મુજબ થોડું ઘણું ઘી નાખી અને આ બધું આપણે મિક્સ કરી અને જે આપણે લોટ બાંધતા હોઈએ એ રીતના સેજ સેજ ગાંગડી થઈ જાય એ રીતના આપણે બધું મિક્સ કરી અને આ વ્યવસ્થિત માંડવી છે. તો આની અંદર બધામાં આપણે હાથ દ્વારા ઉડાડી દેશું મિત્રો, તો આપણને 2-3 દિવસની અંદર ખૂબ સારું રિઝલ્ટ એની અંદર જોવા મળશે. એનું કારણ છે ઉપરથી સ્પ્રે કરશું તો અત્યારે ઈયળ મગફળીના પાંદડા સુધી પૂગવાની છે જ નહીં, કદાચ પૂગે 2-3 દિવસ થાય તો એનું દવાનું ઝેરનું પ્રમાણ હોય એ ઘટી જવાનું છે. અને નીચે જે આપણે
ભૂંગો ને નાખ્યો હોય મિત્રો તો એને લીધે ઈયળ ઝડપથી અહીંયા ખાવા આવશે અને આપણને સારામાં સારું એની અંદર રિઝલ્ટ મળશે. તો હવે મિત્રો આપણે વાત કરીએ, આ જો આપણે ભૂંગું છાંટવું હોય તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય. ફાયદાની વાત કરીએ મિત્રો તો જો તમારે કાબરી ઈયર નિયંત્રણ કરવું હોય, 100% સચોટ નિયંત્રણ કરવું હશે તો ભડકા સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં. જો આ છાંટશો ભડકું તો જ તમને એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે. અને જો હવે નુકસાનીની વાત કરીએ મિત્રો જો તો તમારે જો આ તમે શેઢો પારો ને જ્યાં જ્યાં હોય ત્યાંથી તમે 5-7 આયરું મૂકી દેહો તો કંઈ વાંધો નહીં આવે. એનું કારણ છે કે ભડકું ને હોય તો બીજા અન્ય પક્ષીઓ જે શેઢે પારે ને હોય તો એ અહીંયાથી મગફળીની અંદર ઉતરીને જો એ ખાય તો એ પણ એને પણ નુકસાન પહોંચશે. તો ખાસ આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, જો તમે ભડકું છાંટતા હોય તો શેઢે થોડું થોડું મૂકી દેવું જેના લીધે અન્ય કોઈ પક્ષીઓને કંઈ નુકસાન ના થાય. બાકી રિઝલ્ટ સારામાં સારું મળશે મિત્રો. જો તમે દવા છાંટીને કંટ્રોલ કરવાની ટ્રાય કરી હોય અને કંટ્રોલ ના થયું હોય કાબરી ઈયળ તો આ એક વસ્તુનું તમે 100% ટ્રાય કરો, તમને ખૂબ સારું એવું આની અંદર રિઝલ્ટ મળશે. અને જો તમારી પાસે કોઈ એવા અનુભવ હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને ફાયદો થાય. ધન્યવાદ.